ધોરણ એક વિષય ગણિત યુનિટી પબ્લિક સ્કૂલ પ્રકરણ 12 ની અંદર આપણે જોઈ ગયા કે રૂપિયા સિક્કા અને નોટો એની માહિતી આપણે મેળવી લીધેલી છે। હવે એના આધારે આપણે આગળનું પ્રકરણ શીખી શું અહીંયા લખેલું છે કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો। અહીંયા તમે જોઈ શકો છો 1 રૂપિયા અને 2 રૂપિયાનો સિક્કો આપેલો છે, એના આધારે આ બધી સંખ્યા મેળવવાની છે। 1 રૂપિયો એટલે 1 રૂપિયાનો એક સિક્કો, સમજ પડી? 1 રૂપિયો એટલે 1 રૂપિયાનો એક સિક્કો। હવે 2 રૂપિયા, તો 2 રૂપિયા કઈ રીતે બને? તો કે 2 રૂપિયાનો એક સિક્કો હોય તો પણ 2 રૂપિયા ગણી શકાય, અને 2 રૂપિયા બીજા કઈ રીતે બને? તો 1-1 રૂપિયાનો એક એક સિક્કો। હવે તમે અહીં જોઈ શકો છો 3 રૂપિયા છે, કેટલા રૂપિયા છે? 3 રૂપિયા, તો 3 રૂપિયા કઈ રીતે બનાવવાના? તો એક 2 રૂપિયાનો સિક્કો અને એક 1 રૂપિયાનો સિક્કો, બની ગયા 3 રૂપિયા, 2 અને 1। એક 2 રૂપિયાનો સિક્કો, એક 1 રૂપિયાનો સિક્કો, બંને મળીને કેટલા રૂપિયા બને? 3 રૂપિયા। હવે 3 રૂપિયા બીજી કઈ રીતે બને? તો 1-1 રૂપિયાના 3 સિક્કા, કેટલા સિક્કા? 1-1 રૂપિયાના 3 સિક્કા, 1, 2 અને 3, 1, 2 ને 3, 1-1 રૂપિયાના 3 સિક્કા એટલે 3 રૂપિયા બની ગયા, સમજ પડી? હવે તમે જોઈ શકો છો અહીંયા 1 રૂપિયાનો, 2 રૂપિયાનો અને 5 રૂપિયાના સિક્કા આપેલા છે, તો અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને નવી કિંમત બનાવવાની છે। તમને ખબર છે 1 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાનો સિક્કો હોય અને 5 રૂપિયાનો હોય, 4 રૂપિયાનો સિક્કો હોય નહીં, તો 4 રૂપિયા કઈ રીતે બનાવશો? તો 4 રૂપિયા બનાવવા માટે 2-2 રૂપિયાના સિક્કા, કેટલા રૂપિયાના સિક્કા? 2-2 રૂપિયાના સિક્કા, તો કેટલા બની ગયા? 4 રૂપિયા। હવે 4 રૂપિયા કઈ રીતે બને? કેટલા રૂપિયા ભેગા કરી તો 4 રૂપિયા થાય? 1-2 રૂપિયાનો સિક્કો, 2-1-1 રૂપિયાના સિક્કા, બની ગયા 4 રૂપિયા। ગણો જોઈએ 2, 3 અને 4, હજી એક રીતે 4 રૂપિયા બને, કઈ રીતે બને? તો 1-1 રૂપિયાના 4 સિક્કા, કેટલા સિક્કા? 4 સિક્કા, તો બની ગયા 4 રૂપિયા। 1, 2, 3, 4, 4 રૂપિયા કઈ રીતે બની શકે? 2-2 રૂપિયાના સિક્કા, 1-2 રૂપિયાનો સિક્કો, 1-1 રૂપિયાનો અને 1 રૂપિયાનો, આ રીતે પણ બની શકે, અને 4 કોઈન 4 રૂપિયાના, તો આ રીતે પણ 4 રૂપિયા બની શકે। હવે તમે જુઓ અહીંયા 5 રૂપિયા આપેલા છે, તો 5 રૂપિયા બનાવવાની એક સરળ રીત કઈ? 5 રૂપિયાનો સિક્કો, બની ગયા 5 રૂપિયા। હવે બીજા કઈ રીતે 5 રૂપિયા બને? તો 2-2 રૂપિયાના સિક્કા અને 1-1 રૂપિયાનો સિક્કો, બની ગયા 5 રૂપિયા। હવે તમે જોઈ શકો છો ફરીથી 5 રૂપિયા આપેલા છે, તો હજી પણ એની અલગ રીત હશે। તો જુઓ 1-2 રૂપિયાનો સિક્કો અને 3-1-1 રૂપિયાના સિક્કા મળીને 5 રૂપિયા બની જાય છે। હજી 5 રૂપિયા કઈ રીતે બને? તો 5 રૂપિયાના બનાવવા માટે 1-1 રૂપિયાના 5 સિક્કા, 5 કોઈન લઈ લઈ, તો 5 રૂપિયા બની ગયા। 5 રૂપિયા કેટલી રીતે બન્યા? 4 રીતે। 1 5 રૂપિયાના સિક્કાથી 5 રૂપિયા બની ગયા, 2-2 રૂપિયાના સિક્કા અને 1 રૂપિયો મળીને 5 રૂપિયા બની ગયા, 1-2 રૂપિયાનો સિક્કો અને 3 રૂપિયાના સિક્કા મળી અને 5 રૂપિયા બની ગયા, અને 5 સિક્કા, 1, 2, 3, 4, 5, 1-1 રૂપિયાના 5 સિક્કા મળીને 5 રૂપિયા બની ગયા। જોઈ શકો છો 6 રૂપિયા બનાવવાના છે, કેટલા રૂપિયા બનાવવાના છે? 6 રૂપિયા, 1 રૂપિયાનો સિક્કો છે, 2 રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો કોઈન છે, તો 6 રૂપિયા કઈ રીતે બનશે? 1 5 રૂપિયાનો કોઈન, 1-1 રૂપિયાનો, 5 અને 1, 6 રૂપિયા બની ગયા। હવે 6 રૂપિયા કઈ રીતે બનશે? તો 3-2-2 રૂપિયાના સિક્કા, કેટલા? 3-2-2 રૂપિયાના સિક્કા મળીને 6 રૂપિયા બની શકે। હજી 6 રૂપિયા કઈ રીતે બનશે? તો 2-2 રૂપિયાના સિક્કા અને 2-1-1 રૂપિયાના કોઈન, બની ગયા 6 રૂપિયા। જોવો જોઈએ 2 અને 2, 4, 5 અને 6, હજી 2-6 રૂપિયા કઈ રીતે બનશે? 1-2 રૂપિયાનો સિક્કો અને 4-1-1 રૂપિયાના સિક્કા, કેટલા કેટલા રૂપિયાના? 1-1 રૂપિયાના, 6 રૂપિયા બની ગયા। હવે તમે જોઈ શકો છો ફરીથી 6 રૂપિયા બનાવવા, તો કઈ સિક્કો બાકી રહ્યો? 1 રૂપિયાનો, 1 રૂપિયાના 6 સિક્કા મળીને પણ 6 રૂપિયા બની શકે છે, સમજ પડી? 6 રૂપિયા કેટલી કઈ રીતે બને?
पांच बे अने एक जुदा जोया कोइन थी अलग अलग रकम मळी अने छ रूपिया बने छे। मित्र साथे चर्चा करी किंमत नु अनुमान करो कई रीते पेंट छे तो तमे पहला तो बेट आप्युं छे शुं आप्युं छे क्रिकेट नु बेट तो ई केटला रूपिया नु छे 20 रूपिया नु केटला रूपिया नु छे 20 रूपिया नु। हवे अहीं चोपड़ी आपेली छे केटली आपेली छे चोपड़ी तो चोपड़ी तमारी केटला रूपियानी आवे 50 रूपियानी केटला रूपियानी आवे 50 रूपियानी। अहीं पेंट आपेलू छे तो पेंट तमे दुकाने लेवा जाओ तो 100 रूपियानू पण होय 200 रूपियानू होय 300 रूपियानू पण होय तो आपणे आ पेंटनी किंमत केटली लखशू 200 रूपिया केटली लखशू 200 रूपिया। हवे अहीं कलर बॉक्स आपेलू छे तो कलर बॉक्स आपणे केटला रूपिया वाळू लेशू 10 रूपिया वाळू केटला रूपिया वाळू 10 रूपिया वाळू। हवे अहीं झाड़ू आपेलू छे सावरणी आपेली छे तो सावरणी केटला रूपियानी आवे छे 50 रूपियानी। तमारा मम्मी ने पूछी जोवानू तमारी फेवरेट वस्तु तमारी पतंग पतंग केटला रूपियानी आवे 5 रूपियानी केटलानी आवे 5 रूपियानी। आ तो छे घड़ियाल तमारी पासे छे घड़ियाल पप्पा ने पूछजो केटला रूपियानी घड़ियाल आवी। हवे आ घड़ियाल जुओ तो आ घड़ियाळनी अंदाजे किंमत हशे 100 रूपिया केटला रूपिया हशे 100 रूपिया। तो दरेक वस्तुनी किंमत केवी होय अलग अलग होय बे वस्तु एक सरखी होय पण एनु मटीरियल अलग अलग होय तो एनी पण किंमत अलग अलग होय छे। आवजो।